નમસ્કાર બોર્સેસ, હેલો ગુરુજી. યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. ધોરણ 7 વિજ્ઞાન ચેપ્ટર નંબર 5, 6, 7 એમસીક્યુની વાત કરવાની છે મિત્રો. ટેટ તથા એનએમએમએસની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી આ વિડીયો સંપૂર્ણ જુઓ અને ચેપ્ટર નંબર 5, 6, 7 એમસીક્યુ સરળતાથી મોઢે કરો. પાંચમું ચેપ્ટર છે એસિડ, બેઝ અને ક્ષાર. પ્રથમ પ્રશ્ન છે આપણી સમક્ષ, તટસ્થીકરણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લિટમસ પત્ર પર સી અસર થાય છે. મિત્રો, જ્યારે તટસ્થીકરણ થાય છે ત્યારે લિટમસ પત્ર પર ભૂરું લિટમસ પત્ર લાલ બને છે, નહીં લાલ લિટમસ પત્ર ભૂરું બને, નહીં ભૂરા અને લાલ લિટમસ પર કોઈ અસર થતી નથી. મિત્રો, એના ઉપર કોઈ અસર નથી થતી, ધ્યાન રાખો, ખૂબ જ અગત્યનું છે, કોઈ અસર થતી નથી. બીજો પ્રશ્ન છે ફિનોફથેલિનથી કેવા પ્રકારના દ્રાવણની ચકાસણી કરી શકાય છે, એસિડ, બેઝ, ક્ષાર કે એ અને બી. તો ફિનોફથેલિનથી માત્ર બેઝ પ્રકારનું જે દ્રાવણ હોય છે તેની ચકાસણી કરી શકાય છે. મિત્રો, મિથાઇલ ઓરેન્જનું એસિડિક દ્રાવણ કેવું રંગ પરિવર્તન થાય છે, તો મિથાઇલ ઓરેન્જનું એસિડિક દ્રાવણમાં મિત્રો લાલ પ્રકારનું એટલે કે લાલ રંગનું આપણે રંગ પરિવર્તન થાય છે. તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે કઈ નિપજ મળે, પાણી, પાણી અને ક્ષાર બંને મળે. મિત્રો, પાણી અને ક્ષાર. કાચ સાફ કરવા પ્રવાહીનું કયું રસાયણ હોય છે, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, નહીં સોડિયમ હાઇડ્રોક્સાઇડ, નહીં એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. કયું રસાયણ હોય છે મિત્રો? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, કાચ સાફ કરવાનું જે પ્રવાહી હોય છે તેમાં. નીચેનામાંથી કયું કુદરતી સૂચક નથી? મિત્રો, જાસૂદ તો કુદરતી સૂચક છે, હળદર પણ છે, પરંતુ ફિનોફથેલિન છે એ કુદરતી સૂચક નથી. મિત્રો, આગળની વાત કરીએ. મિત્રો, જો તમે અમારી ચેનલ સૌપ્રથમ જોતા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે સાથે લાઇક દબાવજો. એસિડ સ્વાદે કેવા હોય છે? એસિડ સ્વાદે ખાટા હોય છે. આમળામાં કયો એસિડ મળે છે? તો આમળામાં મિત્રો એસિટિક એસિડ નહીં, ફોર્મિક એસિડ પણ નહીં, લેક્ટિક એસિડ પણ નહીં, પણ આમળામાં એસ્કોર્બિક એસિડ આપણને મળે છે. મિત્રો, ત્યારબાદ વાત કરીએ વિનેગર એટલે કયો એસિડ. તો મિત્રો વિનેગર એટલે એસિટિક એસિડ આવે છે. વિનેગરમાં કયો એસિડ આવે છે? મિત્રો એસિટિક એસિડ આવે છે. સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રચલિત નામ કયું છે? મીઠું નહીં, મોળતું તો નહીં, પરંતુ સોડિયમ હાઇડ્રોક્સાઇડનું પ્રચલિત નામ છે કોસ્ટિક સોડા, જેને આપણે કહીએ છીએ તેને સોડિયમ હાઇડ્રોક્સાઇડ કહેવામાં આવે છે. ફિનોફથેલિન એસિટિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન આપે છે? તો મિત્રો ફિનોફથેલિન એસિડિક દ્રાવણમાં ગુલાબી રંગ નહીં, લાલ રંગ નહીં, લીલો નહીં, પરંતુ રંગવિહીન એટલે કે કોઈ પણ પ્રકારનું પરિવર્તન, રંગવિહીન પ્રકારનું પરિવર્તન આપે છે. સ્લેક લાઇમ ખૂબ અગત્યનો પ્રશ્ન છે મિત્રો, કે સ્લેક લાઇમ જમીનમાં ક્યારે ભેળવવામાં આવે છે? તો જ્યારે જમીનમાં એસિડિકતા વધી જાય, વધુ પડતી એસિડિકતા હોય ત્યારે સ્લેક લાઇમ ઉમેરવામાં આવે છે. મંદ H2SO4ને CaOH2માં ઉમેરતા પ્રક્રિયાનું મિશ્રણનું તાપમાન કેવું હશે? તો મિત્રો ઠંડુ નહીં હોય, પરંતુ કેવું આવે છે? ગરમ આવે છે. કે જ્યારે મંદ H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે ગરમ તાપમાન હશે. નીચેનામાંથી કોની વચ્ચે તટસ્થીકરણ પ્રક્રિયા થાય? એસિડ, બેઝ? યસ, આ જ જવાબ આવે મિત્રો. એસિડ અને બેઝ વચ્ચે જ હંમેશા તટસ્થીકરણની પ્રક્રિયા થાય છે. મિથાઇલ ઓરેન્જનું બેઝિક દ્રાવણમાં કેવું રંગ પરિવર્તન થાય છે? તો મિત્રો મિથાઇલ ઓરેન્જનું બેઝિક દ્રાવણમાં લાલ, લીલો નહીં, પરંતુ પીળા કલરનું રંગ પરિવર્તન થાય છે. દરિયાઈ પાણીમાં મુખ્ય કયો ક્ષાર છે? તો બધાને ખબર પડી જાય, મીઠું છે. મિત્રો ફરીથી એક વખત, જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો અને ચોક્કસ લાઇક આપો. સાથે સાથે NMMSના દરેક સરળ સમજૂતીના વિડીયો નીચે લિંક આપેલી છે, તેમાં જોઈ શકો છો અને
પેપરની પણ લિંક આપેલી છે અને બુક જે એનએમએમએસની તમારી પાસે ન હોય તેની લિંક બોક્સમાં આપેલી છે તે જુઓ અને ખૂબ જ મેટના સરળ સમજૂતીના વિડીયો આપણને આપેલા છે તે પણ જુઓ. સોડા વોટર એ કેવો ગુણધર્મ ધરાવે મિત્રો? તો સોડા વોટર એ એસિડિક ગુણધર્મ ધરાવે છે. માનવ મૂત્ર કયો ગુણધર્મ ધરાવે? તો માનવ મૂત્ર પણ મિત્રો એસિડિક ગુણધર્મ ધરાવે છે. જાસૂદપત્ર એસિડ સાથે કેવું રંગ પરિવર્તન આપે છે? તો જાસૂદપત્ર પીળો નહીં, લીલો નહીં, પરંતુ લાલ રંગ પરિવર્તન આપે છે. હવે આગળની વાત કરીએ કે જાસૂદપત્ર બેઇજ સાથે કેવું પરિવર્તન આપે, તો જાસૂદપત્ર બેઇજ સાથે યાદ રાખો મિત્રો લીલું પરિવર્તન આપે છે. એટલે કે એસિડ સાથે લાલ અને બેઇજ સાથે લીલું પરિવર્તન આપે છે. પ્રોટીન કયા એસિડનો બનેલો છે? ખૂબ અગત્યનો પ્રશ્ન આવ્યો. તો પ્રોટીન એ એમિનો એસિડનો બનેલો છે. તો ફેટી એસિડ, ચરબી એ ફેટી એસિડનો બનેલો છે મિત્રો. ચરબી એ ફેટી, જો તરત જ પ્રશ્ન આવ્યો ચરબી એ કયા એસિડનો બનેલો છે, તો ચરબી એ ફેટી એસિડનો બનેલો છે. રંગરૂપ, આંખોનો રંગ, ઊંચાઈ વગેરેનું નિયંત્રણ કરે છે કયું છે? તો ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ. ડીઓક્સી રિબોન્યુક્લિક એસિડ એ રંગરૂપ, આંખોના રંગ, ઊંચાઈ વગેરેનું નિયંત્રણ કરે છે. જઠરમાં ખાલી જગ્યાનું વધુ પડતા પ્રમાણને કારણે અપોચો થાય. મિત્રો આપણે જ્યારે પાચનતંત્ર સમજેલા હોય તો જઠરમાં જ્યારે ખોરાક આવે ત્યારે અંતઃસ્ત્રાવો એટલે કે પાચક રસો એ સ્ત્રાવ થાય છે, જે કેવા હોય છે? એસિડિક હોય છે. એટલે એસિડનું પ્રમાણ વધી જાય તો અપચો થાય. HCl અને NaOH, તો મિત્રો આપ જોઈ શકો HOH અને H એટલે H2 બને, તો અહીં બને NaCl. એટલે તમારો 25માનો જે જવાબ છે એ સોડિયમ ક્લોરાઇડ એટલે કે NaCl છે. ખૂબ અગત્યનો GPSCમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આવ્યો. કીડીનો ડંખમાં ખાલી જગ્યા એસિડ હોય છે? તો મિત્રો કીડીના ડંખમાં ફોર્મિક એસિડ આવેલો હોય છે. ધોવાના સોડા અને ખાવાના સોડા કેવા ગુણધર્મ ધરાવે? તો ધોવાના સોડા અને ખાવાના સોડા એ 27મા પ્રશ્નનો જવાબ આપણને ખબર પડી જાય, બેઝિક ગુણધર્મ ધરાવે. મિલ્ક ઓફ મેગ્નેશિયા શું છે મિત્રો? તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એ બેઝ છે. આપણે જ્યારે એસિડિટી થાય તો એસિડિટીની ગોળી અથવા એસિડિટીનું જે પ્રવાહી આપણે દવા પીએ છીએ તે મિલ્ક ઓફ મેગ્નેશિયા છે. 29મા નંબરનો પ્રશ્ન છે મિત્રો કે રસોઈમાં વપરાતા ક્ષાર ખાલી જગ્યા છે, તો મીઠું એ રસોઈમાં વપરાય છે, ખાવાનો સોડા વપરાય છે અને ખાંડ વપરાય છે. મિત્રો મીઠું, ખાંડ અને ખાવાનો સોડા એમાં આપણે અગત્યનો ક્ષાર 29મામાં જે જવાબ છે તે આપણી સમક્ષ આવશે ડી, એ અને બી. મીઠું અને ખાવાનો સોડા એ રસોઈમાં વપરાતા ક્ષાર થશે. મિત્રો આગળની વાત કરીએ તે પહેલાં એક લાઈક ચોક્કસ આપી દેજો મિત્રો. છઠ્ઠો પાઠ છે ભૌતિક અને રાસાયણિક ફેરફારો. મિત્રો પ્રથમ પ્રશ્ન આપણી સમક્ષ છે, ખોરાકનું પાચન થવું એ પ્રયાસ કયા પ્રકારનો ફેરફાર છે? તો ભૌતિક નહીં પરંતુ કયો ફેરફાર છે મિત્રો? રાસાયણિક ફેરફાર છે. પાંદડામાંથી ખાતર બનવું એ કયા પ્રકારનો ફેરફાર છે? ભૌતિક નહીં પરંતુ કયો આવશે મિત્રો? રાસાયણિક ફેરફાર છે. લોખંડની પાઇપ પર સેના ઢોળો ચડાવતા તે જલ્દી કાટ લાગતો નથી, તાંબાનું નહીં જસતનું. જસતનું જે ઢોળો ઉપર આપણે કાટ લાગતો હોય તો જસતનું ઉપર ચડાવવામાં આવે અને આ પ્રક્રિયાને ગેલ્વેનાઇઝ કહેવામાં આવે. કઈ પ્રક્રિયા કહેવામાં આવે છે મિત્રો? ગેલ્વેનાઇઝ કહેવામાં આવે છે. ચોથા પ્રશ્નનો જવાબ જોઈએ, જ્યારે ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે તે ખાલી જગ્યાને કારણે દૂધિયું બને. મિત્રો ચૂનાના નીતર્યા પાણીમાં કાર્બન ડાયોક્સાઇડ પસાર કરવામાં આવે ત્યારે કેલ્શિયમ કાર્બોનેટ CaCO3 જે છે તેના દ્વારા તે દૂધિયું બને છે. મિત્રો આગળના પ્રશ્ન તરફ જઈએ, તો લોખંડને કાટ લાગતા બચાવવા કયું શું શું કરી શકાય? ગ્રીસનું તળ ચડાવવું જોઈએ, હા ચડાવવું જોઈએ, જસતનો ઢોળ અત્યારે જ જોઈએ ચડાવાય, તેથી એ અને બી આ બંને આવશે. મિત્રો આ પ્રકારના પ્રશ્નો વારંવાર આવે છે કારણ કે આપણે એ લખી આવે પરંતુ આમાં જવાબ એ અને બી આવે છે. લીંબુના રસ સાથે બેકિંગ સોડા ભેળવવામાં આવે ત્યારે પરપોટાથી કયો વાયુ બહાર નીકળે છે?
જ્યારે લીંબુના રસ સાથે બેકિંગ પાવડર ભેળવવામાં આવે છે ને મિત્રો, ત્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર નીકળે છે. 2 Mg + O2 એટલે MgO. તો આ તીર શું બતાવે છે? દિશા નહીં પરંતુ બને છે, બને એટલે કે આ બંને ભેગા થઈને મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. આગળના પ્રશ્નની વાત કરીએ, 8મો પ્રશ્ન કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ નું લિટમસ કસોટી જણાવો. મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બે જ છે, તો બે લાભુ આવે મિત્રો, એનો મતલબ બે જ લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે, તેથી એ જવાબ આવશે. કોપર સલ્ફેટના દ્રાવણમાં કયો એસિડ ઉમેરતા દ્રાવણ વાદળી રંગનું બને છે? તો મિત્રો હાઇડ્રોક્લોરિક એસિડ એટલે HCl નહીં, નાઇટ્રિક એસિડ પણ નહીં, પરંતુ જવાબ આપણો આવશે મંદ સલ્ફ્યુરિક એસિડ આવશે. જ્યારે ખોરાક બગડી જાય છે ત્યારે તેમાંથી દુર્ગંધ કયો વાયુ આવે છે? CO2 O2 નહીં પરંતુ કઈ આવે? NH3 H2S ની વાયુ દુર્ગંધવાળી હોય છે, તેથી આપણને તે વાસ ખૂબ ખરાબ લાગે છે. આપણે વાતાવરણમાં ઉપલા સ્તરમાં ઓઝોનનો કયા વિકિરણ આપણે સુરક્ષા પૂરી પાડે? તો અલ્ટ્રાવાયોલેટ, ગેમા તો નહીં, ઇન્ફ્રારેડ, પરંતુ સી જવાબ છે, અલ્ટ્રાવાયોલેટ કિરણથી બચાવે છે. ઓઝોન અલ્ટ્રાવાયોલેટનું શોષણ કરીને ખાલજી અણુમાં રૂપાંતર કરે, તો ઓઝોન તેને શોષણ કરીને ઓક્સિજનમાં રૂપાંતર કરે છે. કાટ લાગવા માટે નીચેનામાંથી કોની હાજરી અનિવાર્ય છે? તો ભાઈ ઓક્સિજન તો જોઈએ જ, પાણી પણ જોઈએ, અને પાણીની વરાળ હોય, તેથી આપેલા તમામ જવાબ આવશે મિત્રો ડી જવાબ આવે છે. લોખંડ પર જસતને ઢાળ ચડાવવાની પ્રક્રિયાને શું કહેવાય? વલ્કેનાઇઝેશન નહીં, સ્ફટકીકરણ નહીં, મેં આગળ જણાવ્યું તે પ્રમાણે ગેલ્વેનાઇઝેશન કહેવામાં આવે છે. મારી મિત્ર રીટા હંમેશા લોખંડને કાટ ખૂબ જ ઝડપથી લાગવાની ફરિયાદ કરે છે, તો તે કયા સ્થળે રહેતી હશે? રાજસ્થાનમાં તો દરિયો દૂર છે, દિલ્હીમાં પણ નથી, મુંબઈમાં, કારણ કે દરિયાની નજીક રહેતા હોય તો ત્યાં કાટ ઝડપથી લાગે, કારણ કે ત્યાંનું વાતાવરણ જે હોય તે ભેજવાળું હોય છે, એટલા માટે. ચેપ્ટર નંબર 7 છે હવામાન, આબોહવા અને પક્ષીઓનું અનુકૂલન. પ્રથમ પ્રશ્ન છે, નીચેનામાંથી કયું પ્રાચાલ હવામાનનું મૂળ તત્વ નથી? એટલે તાપમાને હવામાનમાં આવે, ભેજનું પ્રમાણ આવે, વરસાદ પણ આવે, પરંતુ તડકો આવશે નહીં. મહત્તમ અને ન્યૂનતમ થર્મોમીટર દ્વારા કયા કયા સમયે તાપમાન, મહત્તમ તાપમાન ઠંડી હોય ત્યારે, એટલે કે મહત્તમ તાપમાન ગરમી હોય ત્યારે, તો ગરમી બપોરે હોય છે, ન્યૂનતમ તાપમાન ઠંડી હોય ત્યારે તો વહેલી સવારે, ઓકે વહેલી સવારે, અહીં બપોર સાંજ તો ઠંડી હોય, એટલે તમારો જો ઓપ્શન આવશે એ આવે છે. અમદાવાદ શહેરમાં 25 વર્ષથી મે મહિનામાં ખૂબ જ ગરમી પડે છે, તો અહીં અમદાવાદ શહેરના ખાલજીગ્યાની વાત કરી, હવામાન એ તો ટૂંક સમય, તાપમાન નહીં. આબોહવા કોને કહેવાય? જે લાંબા સમયથી એક સમાન વસ્તુ જે થતી હોય, જેમાં 25 વર્ષ છે, તેને આબોહવા કહેવામાં આવે છે. ઉત્તર પૂર્વ ભારતના વર્ષના મોટાભાગના સમય વરસાદ પડે છે, આથી ઉત્તર પૂર્વ ભારતની આબોહવા કેવી હશે? જ્યાં વરસાદ પડે ત્યાં શું હોય મિત્રો? ભેજ હોય. નીચેનામાંથી કયો પ્રદેશ ધ્રુવ પ્રદેશની નજીક નથી? કેનેડા એ ઉપર તરફ છે, નોર્વે ઉપર તરફ છે, સ્વીડન ઉપર તરફ છે, પરંતુ ભારત નથી. નીચેનામાંથી કયું અનુકૂલન ધ્રુવીય રીછનું નથી? તો તે દ્રાનેન્દ્રીય નિસ્તેજ હોય છે. લાંબા અને તીક્ષ્ણ પંજા આતો હોય, શરીર પર રૂવાટી હોય, શરીરની ચામડી નીચે ચરબી પણ હોય, એનો મતલબ તમારો જવાબ આવશે એ, કારણ કે દ્રાનેન્દ્રીય નિસ્તેજ હોય તેવું જવાબ આવશે નહીં, તેથી આપણો જવાબ આવશે એ. વિષુવવૃત્તીય વર્ષાવનોને આભારી આબોહવા કઈ છે? તો વિષુવવૃત્તીય એ ગરમ ભેજવાળી આબોહવા આવશે મિત્રો, ગરમ ભેજવાળી આબોહવા. રૂપેરી સફેદ કેસવાળી ધરાવતું બિયર્ડ એપ ક્યાં જોવા મળે છે? તો આ બિયર્ડ એપ છે એ આપણને જોવા મળે છે પશ્ચિમ ઘાટના વર્ષાવનોમાં જોવા મળે છે બિયર્ડ એપ. તારારેખીય શરીર અને ત્વચા પડદાથી જોડાયેલા પગ કયા પક્ષીને અનુકૂલન છે? ત્વચાના જોડાયેલા પગ તો એ ટોકાઉન પક્ષી નહીં, સાઇબેરિયન ક્રેન, બિયર્ડ એપની પેગ્વિન. મિત્રો પેગ્વિન સફેદ અને કાળા કલરનું જે ઝુંડમાં જ રહે
तो एना जे पग छे ए तमे जोई सको के चामड़ी थी जोड़ायेला होय छे। नीचेना माथी कयो प्रदेश विषुववृत्तना वर्षावन जोवा मळे छे? ग्रीनलैंड में, आइसलैंड में, फिनलैंड में नहीं, मध्य अमेरिका में। नीचेना माथी कयो प्रदेश ध्रुव प्रदेश नी नजीक छे? तो ग्रीनलैंड दक्षिण एशिया नहीं, मध्य अमेरिका नहीं, मध्य आफ्रिका नहीं, परंतु कयो जवाब आवशे मित्रों? ग्रीनलैंड आवशे। सिंह जेवी पूछड़ी धरावता वानर भारतना पश्चिम घाटना बीजे क्या नामे ओळखाय छे? तो सिंह जेवी जे पूछड़ी होय ने मित्रों तेने बियर्ड एप कहेवाय छे। आ याद राखो, पूछड़ी धरावतो वानर छे ए पश्चिम घाट में जोवा मळे छे। भारतना कया प्रदेश में विषुववृत्तीय वर्षावन जोवा मळे छे? तो विषुववृत्तीय सौथी आपने खबर छे आसाम जे छे त्यां आ प्रकारना वर्षावन जोवा मळे छे। पानीनी वराळी सानी हाजरी बतावे छे? तो पानीनी वराळ ए भेजनी हाजरी बतावे छे। नीचेनामांथी तापमाननो एकम कयो खूब सहेलो छे? आनो जवाब तमारे मने मित्रों कॉमेंट बॉक्स में आपवानो छे। अने साथे साथे जो तमे सब्सक्राइब करवानुं बाकी होय तो सब्सक्राइब करजो अने लाइक करजो। NMMS नी तथा टेट टू जे गणित विज्ञानना शिक्षकों छे तेना माटे आ प्रकारना वीडियो खूब विशेष पर छे। टूंक समय में आपणे झड़पथी MCQ करी शकीए छीए। मित्रों आगळनी वात करीए तो मित्रों नीचेनामांथी ध्रुवीय प्रदेशमां જોવા મળતું પ્રાણી કયું છે? તો ધ્રુવીય પ્રદેશ એટલે ધ્રુવવાળું। ટોકાઉન ન આવે, હાથી પણ ન આવે, પેગ્વિન આવશે મિત્રો। સાવિયન કેર નામનું પક્ષી ભારતના કયા રાજ્યમાં આવી આશ્રય લે છે? ગુજરાત નહીં, મધ્યપ્રદેશ નહીં, મહારાષ્ટ્ર નહીં, પરંતુ જવાબ આવશે રાજસ્થાન। ધ્રુવીય પ્રદેશનું કયું પ્રાણી હંમેશા પાસ પાસે ભીડ કરીને રહે? મેં તમને આગળ વાત કરી તો એ છે પેગ્વિન। પેગ્વિને ભીડ કરીને રહે છે। ત્યારબાદ 19મા પ્રશ્નની વાત કરીએ, વિષુવવૃત્તીય વર્ષાવનોનો જોવા મળતું પ્રાણી? કસ્તુરી બળદ નહીં, પેક્વિન તો હોય જ નહીં, રેન્ડિયર પણ નહીં, રેડ આઈ ફ્રોગ। રેડ આઈ ફ્રોગ એ તમને ક્યાં જોવા મળશે મિત્રો? વિષુવવૃત્તીય વર્ષાવનોમાં। ટોઉકાન નામના પક્ષી નીચેનામાંથી કયું અનુકૂલન? ટોઉકાન એની ચાંચ મોટી હોય, પીછા રંગબેરંગી હોવા નહીં, લાંબી અને મોટી ચાંચ હોય છે। કેવી હોય છે મિત્રો? લાંબી અને મોટી ચાંચ। કયા સાધનની મદદથી વરસાદ માપન થાય છે? બેરોમીટર તો દબાણ, તો રેઇન ગેજ। શું આવે મિત્રો? રેઇન ગેજ। થર્મોમીટર, થર્મોમીટર તો તાપમાન માપે છે, તેના પણ બે પ્રકાર છે જે આપણે જોઈ ગયેલા છીએ। નીચેનામાંથી વિષુવવૃત્તીય વર્ષાવનો માટે કયું વિધાન સત્ય છે? આબોહવા સામાન્ય રીતે ગરમ હોય છે, હા સાચું છે। બરફ આચ્છાદિત વર્ષાવન આ વિષુવવૃત્તીયમાં બરફ આવે જ નહીં મિત્રો, મોટાભાગનો સમયગાળો ઠંડી આપણને આવે। વર્ષ દરમિયાન દિવસ રાત્રિનો સમયગાળો લગભગ આ હોય, એટલે પહેલું અને ચોથું સાચું, એટલે પહેલું નહીં, બી નહીં, પહેલું અને ચોથું, એટલે તમારો જે જવાબ આવશે મિત્રો સી આવશે। નીચેનામાંથી ગરમ અને ભેજવાળી આબોહવાનું અનુકૂલન સાધતું પ્રાણી કયું છે? તો નીચેનામાંથી ગરમ અને ભેજવાળી જે હવા છે તે અનુકૂલન સાધતું રેડ આઈ ફ્રોગ, જે આપણે આગળ જોઈ ગયા મિત્રો। તો અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો। થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ મિત્રો।